Father finger, father finger. ની સાલ અને કેઆરશો ફાઉન્ડેશન ઉપર નર્મદા જિલ્લાના કલેક્ટરનો ફોન આવ્યો કે સાંભળ્યું છે તમારા ફાઉન્ડેશન વિશે ઘણું બધું અને બહુ સરસ રીતે શીખવાડો છો, નર્મદા જિલ્લામાં તાતી જરૂર છે અને ઉપરથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એવું કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે તમે બાળકોના સ્તર વિશે, ભણતરના સ્તર વિશે કંઈક કરો. અને એ પ્રમાણે અમારી એન્ટ્રી નર્મદા જિલ્લામાં 2018માં થઈ. એ વખતે સાગબારા અને દેડિયાપાડા બે તાલુકા જે સૌથી પછાત, એકદમ ડુંગરાળ વિસ્તાર અને સૌથી વધારે જરૂર ત્યાં હતી, એટલે એ બે તાલુકાને અમે લોકોએ પસંદ કર્યા. અને આ વિસ્તાર મોટાભાગે આદિવાસી વિસ્તાર, ગામોની સંખ્યા ઘણી બધી પણ ગામની વસ્તી બધી 500,000 એવી તેવી ને બધી આદિવાસી. અને આદિવાસીના કલ્ચરમાં કે તમે જે ગણો, એક એવું બી જોવા મળ્યું કે ત્યાં આગળ લગ્ન પછી થાય, બાળક પહેલાં થાય અને એ પછી બાળકની માતા કે પિતાનો ક્યાં તો દેહાંત થઈ જાય અથવા તો ગામતરું થાય તો બાળક પેરેન્ટ્સ વગરનું થઈ જાય અથવા તો એક પેરેન્ટને લીધે એના દાદા દાદીની સાથે રહેતું થઈ જાય. આવા બાળકોની સંખ્યા આ તાલુકામાં વધારે, એટલે અમે એવું નક્કી કર્યું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આદિવાસી વિસ્તાર છે, ડુંગરાળ છે, વ્યવસ્થા ઓછી છે, એટલે નબળા બાળકો ઉપર વધારે ફોકસ કરીએ, નંબર વન. અને બીજું, અમે જે શિક્ષકોને અહીંયા લઈશું એમને એ રીતે એક એમની સંવેદના એ રીતે જગાવીશું કે તમારે આ જાતના બાળકો માટે પાલક થઈને રહેવાનું છે, તમારે સ્પેશિયલ ધ્યાન રાખવાનું છે. 2018માં અમે લગભગ 50 શાળાઓ અને એટલા જ શિક્ષકોથી શરૂઆત કરી અને એ વખતની ઘણી બધી વાતો છે જે બીજી કોઈક વાર કરીશું, પણ આ જાતના સ્પેશિયલ એટેન્શન, સ્પેશિયલ ફોકસ કે જે નબળા અને પાલકની જરૂર હોય એવા વિદ્યાર્થીઓને લીધે ઘણા એવા બધા કેસીસ થયા છે કે જેમાં બાળકની જિંદગી આખી બદલાઈ ગઈ છે ડૉક્ટર કેઆર શો ફાઉન્ડેશનના લીધે. અત્યારે આપણે એક એવી નાની શાળામાં છીએ, ડુંગરાઓની વચ્ચે છે, માથાવલી નામ છે, દેડિયાપાડા તાલુકો છે, વસ્તી હશે આશરે 700 અને શાળા એકદમ નાની, કુલ 33 બાળક, ફક્ત 1 થી 5ના ધોરણની વચ્ચે ફક્ત 33 બાળક. અને અહીંયા આગળ ગવર્મેન્ટનો એક ટીચર, એક શિક્ષક અને અમારો એક શિક્ષક, એમ કુલ શિક્ષકોની સંખ્યા 2, બાળકોની સંખ્યા 33 1 થી 5 ધોરણમાં. અને એ બધાને શીખવાડવાનું કામ અમારે. અને એ જોવાની વસ્તુ છે કે આ સ્કૂલમાં લગભગ મોટાભાગના બાળકો જેમને લખતા વાંચતા નહોતું આવડતું, આજની તારીખમાં બધા લખતા વાંચતા થઈ ગયા છે છેલ્લા 5 વર્ષથી. પણ એમાં સૌથી આનંદદાયક વાત એ પણ છે કે કેઆર શો ફાઉન્ડેશનમાં જે શિક્ષકની એક જાતની તાલીમ થાય છે અને શિક્ષકોને જે ચેલેન્જીસ અપાય છે, એક બોલ એવો અપાયો કે બોલો તમે પાલક થશો, અનેક શિક્ષકોએ બોલ ઝીલી લીધો. અને એક જીવંત ઉદાહરણ છે આપની સમક્ષ, એ છે નરેન્દ્રભાઈ વસાવા, જે આ શાળામાં શિક્ષકનું કામ, પૂરક શિક્ષકનું કામ ભજવે છે અને ઘણી બધી એમણે ઘણી બધી મહેનત કરી છે. અને નરેન્દ્રભાઈને જોઈને એમ પણ થાય કે આપણું જે અમારું જે આ ફાઉન્ડેશન છે, જે રીતે શિક્ષકોને પસંદ કરે છે એ બી એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે. મોટાભાગની સંસ્થાઓમાં, એસ્પેશિયલી ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટ સ્કૂલમાં, સૌથી વધારે મહત્ત્વ કદાચ બીએડની ડિગ્રીને અપાતું હશે. અમારે ત્યાં સૌથી વધારે મહત્ત્વ એ શિક્ષકની સંવેદનશીલતા બાળક પ્રત્યેની, એ સૌથી અગત્યની વાત. બીજી એની ચાહત, ત્રીજી એની શિક્ષણમાં જોડાવાની ભૂખ,
અને ચોથું કહીએ તો કામ કરવાની ધગશ. આ બધાને લીધે એક કહેવાય ને કે સંસ્થાનું કામ પેલા રફ ડાયમંડ જે હીરાનું મટીરિયલ હોય એને શોધી શોધી અને પછી એમને ઘસી ને ઉજળા બનાવવાનું છે. અને આવા તો અનેક દાખલાઓ છે, પણ નરેન્દ્રભાઈ એનું એક સ્પેશિયલ એક્ઝામ્પલ છે. કારણ કે એ જ્યારે આવ્યા હતા ત્યારે એમના હાથે કંઈ એક્સિડન્ટ થયો વાગ્યું અને એમની બરાબર સારવાર ના થઈ એટલે એક હાથમાં કાયમ માટેની કમી રહી ગઈ. પણ એને લીધે એમની સંવેદનશીલતા એટલી છે કે દરેકે દરેક બાળકનું પૂરતું ધ્યાન રાખે. અને એમના મોઢેથી જ તમે કદાચ વાર્તા સાંભળશો એક બાળકીની. પણ ડૉક્ટર કેઆરસો ફાઉન્ડેશનમાં હું છેલ્લા 3 વર્ષથી શિક્ષક તરીકે ભૂમિકા ભજવું છું અને એ ભૂમિકામાં શિક્ષક બાળકોને હું 3 થી 5 ધોરણ સુધીના બાળકોને ભણાવું છું. એમાં બ્રિજ કોર્સથી માંડીને ઈવીએસ, પર્યાવરણ અને અંગ્રેજી જેવા વિષયો હું ભણાવું છું. જ્યારે હું આ જ સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારી સાથે કુદરતી કંઈક આકસ્મિક રીતે હું પડી ગયો અને મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો. હવે એ 20-25 વર્ષ પહેલાં ગામમાં કે નજીક વિસ્તારમાં કોઈક પ્રાથમિક સુવિધાના અભાવને કારણે કે એવી કોઈક જે મને જોઈતી હતી એવી ટ્રીટમેન્ટ ન મળવાને કારણે પછી મારો હાથ ટ્રીટમેન્ટ ના મળી એટલે મારો હાથ બગડી ગયો. હવે હું જ્યારે આ સ્કૂલ સાથે જોડાયો, ફાઉન્ડેશનમાં જોડાયો, ત્યારે એક શિક્ષક તરીકે હું ક્લાસમાં ભણાવતો ત્યારે છોકરાઓ આવતા હતા અને એવી રીતે કે વસાવા વિજેતાબેન ગોવિંદ કરીને છોકરી હતી એટલે એ બીમાર રહેતી હતી એટલે મારો નાનપણનો અનુભવ મને યાદ આવ્યો કે આવી પરિસ્થિતિ હોય ત્યારે કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, કેવા કેવા દુઃખોનો સહન કરવું પડે છે. એટલા માટે પછી મેં વિજેતા પર વિશેષ ધ્યાન આપ્યું, એના ઘરે ગયો, એની સાથે મેં એના વાલી સંપર્ક કર્યો અને પછી એની સાથે મુલાકાત કરી અને પછી જે આરોગ્યની ટીમ આવી રાષ્ટ્રીય બાળ સુરક્ષા કરીને એ લોકોને હું ઘરે લઈ ગયો અને પછી એ લોકોએ જોયું અને તપાસ કરી અને પછી એ લોકો સેમ્પલ લઈ ગયા. પછી એ સેમ્પલના આધારે પછી એ લોકોને બીમારીનું નિદાન કર્યું. પછી રેગ્યુલર એ લોકોએ દવા આપી અને પછી એ બાળકી સાજી થઈ પછી એ હવે નિયમિત શાળાએ આવે છે. હવે નાનપણમાં મારી સાથે આવો બનાવ બન્યો હતો એટલા માટે એ બનાવ મારા એક જાતનો કે મનમાં ઠસી ગયો હતો. એમ કે જ્યારે માણસમાં આવી કોઈક એનામાં કોઈ વીકનેસ હોય તો એ વીકનેસના લીધે એને ઘણા બધા કામો કરવામાં એને આજીવન સુધી તકલીફ પડતી હોય છે. તો એ જે પરિસ્થિતિ છે એને વિચારીને પછી મેં વિજેતા સાથે એ બનાવને મેં સરખામણી કરી અને પછી વિજેતાને સાથે મારી સાથે જે બનાવ બન્યો એ ના બને એટલા માટે પછી મેં વિજેતાની મુલાકાત કરી. અને ખાસ તો મને એવું લાગે કે જો મેં વિજેતા સાથે કે એની કેર ના કરી હોત તો કદાચ એ આજની પરિસ્થિતિ કદાચ અલગ હોત અને કદાચ એ સ્કૂલે ના આવી હોત અને એનું ભવિષ્ય પણ કદાચ અંધારમય કે કંઈ જુદું હોત. કે આર ફાઉન્ડેશન શોપ તરફથી અમને શ્રી નરેન્દ્રભાઈ એક શિક્ષક તરીકે ફાળવી આપ્યા અને જેમને અમને શાળામાં બાળકોના અભ્યાસમાં અને ઘણી બધી બાળકોના આરોગ્યને લક્ષી અને ઘણી બધી બાબતો એક્ટિવિટીમાં એમનો સપોર્ટ અમને ખૂબ જ સારો રહ્યો છે. ખાસ કરીને તો અમારી 3 ધોરણમાં ભણતી એક બાળિકા વિજેતા જે ખૂબ જ બીમાર હતી, સતત 3 મહિનાથી બીમાર હતી અને વાલી સંપર્ક કરીએ અમે છતાં એ આવતી નહોતી અને એમનો પ્રયત્ન ખૂબ જ ચાલુ જ રહ્યો. કેમ કે સવારે 10 થી 5 સિવાય પણ એ લોકો સાંજે વાલીને સંપર્ક કરીને એ બાળકને અને વાલીને પ્રોત્સાહન આપતા હતા અને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરાવવા માટેની તકેદારી રાખતા હતા અને ઘણી બધી રીતે અમને મદદ કરી. અને જ્યારે બાળકી એ પછી ધીરે ધીરે સારી થઈ અને પછી સ્કૂલે હવે નિયમિત આવે છે, જે એમનો સપોર્ટ ખૂબ જ સારો છે અને એમનો અભ્યાસની પદ્ધતિ અને સ્કૂલમાં દરેક એક્ટિવિટી કરાવવાની હોય તો હંમેશા આગળ પડતા રહે છે, અમને એમનો સપોર્ટ મળે છે. અને અત્યારે 2 વર્ષથી શાળામાં અમારો એકનો સ્ટાફ છે અને એમનો જ્યારે સહયોગ મળ્યો તમને બાળકોને ભણાવવામાં એમનો સપોર્ટ રહે છે. કેમ કે એક શિક્ષક હોય તો વહીવટી કાર્ય હોય છે, ભણાવવાનું હોય છે, દરેક કાર્ય એક જ શિક્ષક ના કરી શકે. તો જ્યારે અમારા નરેન્દ્રભાઈ સાથે હોય છે તો અમને બાળકોને અભ્યાસમાં ખૂબ મદદ મળે છે. પણ એ સિવાય બી ગામમાં અનેક લોકોને અનેક જાતની મદદ કરે, દાખલા તરીકે આધાર કાર્ડ કાઢવાનું હોય, આયુષ્યમાન કાર્ડવાનું હોય, વિધવા સહાયમાં મદદ કરવાની હોય, કોઈને હોસ્પિટલમાં લઈ જવાના હોય, જે કંઈ કામ હોય એ નરેન્દ્ર એમાં સૌથી આગળ.
મારા માટે એક બહુ જ ગર્વની વાત છે, બહુ જ ફખરની વાત છે કે અમારી સંસ્થા આવા લોકોને ચૂની ચૂનીને પસંદ કરે છે અને એમને જે તે ગામમાં રાખે છે. અને નરેન્દ્રભાઈ બાય ધ વે આ જ ગામના છે, પહેલેથી જ અહીંયા ઉછર્યા છે, મોટા થયા છે, અને એટલા માટે એમનો લગાવ ગામ પ્રત્યેનો બી એક કંઈક ઓર જ છે, જે બી અમારા સિલેક્શન માટે એક ઇમ્પોર્ટન્ટનો ક્રાઇટેરિયા છે, એક અગત્યનો ભાગ ભજવે છે. આ રીતે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાં અમે આશરે 700 લોકોને અમારા યા મહાયજ્ઞમાં જોડ્યા છે કેળવણીના. અને એમાં ખાસ વાત એ છે કે અમે આ લોકોને મેં ઉપર જણાવ્યા મુજબ ના ક્રાઇટેરિયાથી પસંદ કરીએ છીએ, અને જેથી કરીને એમનો સ્થાનિક એમના ગામમાં જ રહે, એમનો લગાવ બાળકો પ્રત્યેનો, બાળકોના વાલીઓ પ્રત્યેનો, અને એક જાતની રિલેશનશીપ એ બી બની રહે, અને એની રીતે બાળકમાં કમ્પ્લીટ બદલાવ આવી શકે. આનાથી બીજા બી 2-3 ફાયદા થાય છે કે એ 700 લોકો શહેરમાં સ્થળાંતર નથી કરતા, ગામમાં જ રહે છે અને ગામની પ્રગતિ થાય એનું ધ્યાન રાખે છે. અને ઘણીવાર નરેન્દ્રની જેમ એ ગામના બીજા બધા કામોમાં બી બહુ જ સારી રીતે કામ કરે છે. જેમ ભારતવર્ષને સદીઓ પહેલાં કે સદી પહેલાં એક વિવેકાનંદમાં નરેન્દ્ર મળેલા હતા કે જેમણે એક સૂત્ર શીખવેલું કે યોગી થવાની જગ્યાએ ઉપયોગી થવું એટલું જ કે કદાચ વધારે પડતું મહત્ત્વનું છે. સંસ્થાને બી એક એવો જ નરેન્દ્ર અહીંયા મળ્યો છે દેડિયાપાડા તાલુકામાં, જે આ માથાવલી ગામમાં પોતાની ફરજ બજાવે છે. એ ફક્ત શિક્ષક તરીકે જ ફરજ નથી બનાવતો, પણ ગામના અનેક લોકોને અનેક રીતે ઉપયોગી થાય છે. કોઈને કંઈ પણ કામ હોય તો નરેન્દ્ર ત્યાં પહેલાં હાજર, પછી આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય, વિધવા સહાય યોજના હોય, કોઈને હોસ્પિટલમાં લઈ જવાનું હોય, જે કંઈ કામ હોય એમાં નરેન્દ્ર સૌથી પહેલાં. અને એટલે આવા અમારા ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનના નરેન્દ્રને મારા નમન.